गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे एसपीसीसी માં પાઠ 8 નો આર્થિક દર્જાની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્ર જેની અંદર આપણે પાંચમો પત્ર જોઈ ગયા અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો બાંધી સૂચો માહિતી ન આપતો પત્ર. હવે તો આજે આપણે છઠ્ઠો પત્ર નો અભ્યાસ કરવાના છીએ. तो फटाफट कमेंट बॉक्स ने अंदर पहला तमे हाजरी पुरावी हो त्यार पछी आपणे आगळ भणवानो अभ्यास चालू करीए. ત્યાર પછી આપણે છઠ્ઠો પત્ર જોઈએ. છઠ્ઠા પત્રની અંદર અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો નકારાત્મક જવાબ આપતો પત્ર કે જે અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો નકારાત્મક જવાબ આપતો પત્ર છે, તો એ પણ આપણે કમલ ફાર્મસી અને સૌંદર્ય કોસ્મેટિક્સ ને લગતું જ પત્ર છે. તો પત્રનું સરનામું પણ અહીંયા આપણને આપેલું છે ને, તો આ પત્રનું સરનામું આપણે એ જ લેવાનું રહેશે. કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, ગંજ બજાર, સયાજી રોડ, વડોદરા, ત્રણ શૂન્ય 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 1. કોને લખે છે પત્ર? તો કે સૌંદર્ય કોસ્મેટિક્સ. એક રાજ કોમ્પ્લેક્સ,
नवा रोड वडोदरा शून्य शून्य एक विषय नववधू नोवेल्टी स्टोर नड़ियाद अंगे अभिप्राय। नववधू नोवेल्टी स्टोर नड़ियाद अंगे अभिप्राय। जी श्रीमान संबोधी अने आपणे पत्र लखवानी शुरुआत करी। नड़ियाद स्थित नववधू नोवेल्टी स्टोर नड़ियाद स्थित नववधू नोवेल्टी स्टोर अंगेनो अभिप्राय मंगावतो आपनो तारीख 8 एप्रिल बेजार 16 नो पत्र मळ्यो। अहीं आपणे तारीख लखी नाखी, तारीख 15 एप्रिल 2016 आपना पत्रना अनुसंधान में आपना पत्रना अनुसंधान में अमारो अभिप्राय नीचे मुजब छे। पेलू, आ पेढ़ी खूब जूनी पेढ़ी होवा छताय आ पेढ़ी खूब जूनी जूनी पेढ़ी होवा छताय बजार मा तेनी सारी प्रतिष्ठा उभी करवामां असमर्थ रही छे। असमर्थ
રહી છે એવું અમને લાગે છે. બીજું અભિપ્રાય નંબર બે, છેલ્લા ત્રણ વર્ષથી અમે તેમની સાથે વેપાર કરીએ છીએ જેમાં નાણાંની ચૂકવણી બાબતે તેઓ ખૂબ જ અનિયમિત માલુમ પડ્યા છે. અભિપ્રાય નંબર ત્રણ, અમે તેઓને રૂપિયા 150,000 થી વધુ કિંમતનો માલ સામાન શાખ ઉપર આપેલો નથી. અભિપ્રાય નંબર ચાર, વારંવાર ઉઘરાણી કરવા છતાંય અમને કેટલાક બિલની બાકી રકમ અમને કેટલાક બિલની બાકી રકમ મળી નથી. અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય રાખશો. તેઓ અમે વિશ્વાસ ધરાવીએ છીએ. લિખિતાંક આપનો વિશ્વાસ XYZ માલિક.
અભિપ્રાય અંગેના વિનંતી પત્રનો નકારાત્મક જવાબ આપતો પત્ર છે. કેવો છે કે જે નકારાત્મક જવાબ આપતો પત્ર અભિપ્રાય આપ્યો ખરો પણ કેવો નકારાત્મક, કે જે કમાલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ સૌંદર્ય કોસ્મેટિક્સ કંપનીને અભિપ્રાય આપતા જણાવે છે. કેવો અભિપ્રાય આપે છે? નકારાત્મક. પેલું, હવે જો આની ચર્ચા કાંઈ કરવાની જરૂર છે નહીં, હવે ડાયરેક્ટ આપણે વિષય નવ વધુ નોવેલ્ટી સ્ટોર નડિયાદ અંગે અભિપ્રાય. કેવો અભિપ્રાય આપે છે? કોણ આપે છે? કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક. તો એ આપણે જોઈશું કે નડિયાદ સ્થિત નવોદય નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો તારીખ 8 એપ્રિલ 2016 પત્ર મળ્યો. આપનો તારીખ 8 એપ્રિલ 2016 પત્ર મળ્યો. પત્ર કઈ તારીખે લખેલો હતો? તો કે પત્ર 15 એપ્રિલ 2016 ના રોજ પત્ર લખ્યો હતો. હવે આપના પત્રના અનુસંધાનમાં અમારો અભિપ્રાય નીચે મુજબ છે. જો 8 એપ્રિલ 2016 નો પત્ર મળ્યો, આ પત્ર પાછો ક્યારે લખેલો હતો? કારણે 15 એપ્રિલ 2016 પત્ર લખ્યો, પણ નડિયાદ સ્થિત એટલે કે જે સૌંદર્ય કોસ્મેટિક શું કીધું, તમારો 8 એપ્રિલ 2016 નો પત્ર અમને અગાઉ મળેલો છે, એટલે જ આપણે સરનામું એ લીધું. એના કારણે કે 8 એપ્રિલ 2016 નો પત્ર મળ્યો. આપના પત્રના અનુસંધાનમાં અમારો અભિપ્રાય નીચે મુજબ છે. કેનો અભિપ્રાય? તો કે કમલ ફાર્મસી કોસ્મેટિક્સ નવોદય નોવેલ્ટી સ્ટોર નો અભિપ્રાય આપે છે. કેવો અભિપ્રાય આપે છે? તો કે આ પેઢી ખૂબ જ જૂની પેઢી હોવા છતાંય બજારમાં તેની સારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં અસમર્થ રહી છે એવું અમને લાગે છે. આ પેઢી ખૂબ જ જૂની પેઢી હોવા છતાં બજારમાં એની સારી પ્રતિષ્ઠા ઊભી કરવામાં અસમર્થ રહી છે, કે ઘણા વર્ષો પુરાની પેઢી હોવા છતાંય બજારમાં એની સારી પ્રતિષ્ઠા છે ને એવું અમને લાગે છે. પછી બીજું લખે કે છેલ્લા ત્રણ વર્ષથી અમે તેમની સાથે વેપાર કરીએ છીએ. કેટલા? છેલ્લા 3 વર્ષથી અમે નવોદય નોવેલ્ટી સ્ટોર સાથે વેપાર કરીએ છીએ. કોણ વેપાર કરે છે? તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ, જેમાં નાણાંની ચુકવણી બાબતે તેઓ ખૂબ જ અનિયમિત માલુમ પડ્યા છે. કે જે નાણાંની ચુકવણી આવશે તો નાણાંની ચુકવણીમાં એ લોકો વાયદા પાડશે, એટલે કે અનિયમિત લાગુ પડ્યા છે, કે નાણાંની ચુકવણી સમયસર ચૂકવેલી છે નહીં. ત્યાર પછી અમે તેઓને ₹1,50,000 વધુ કિંમતનો માલ સામાન શાખ ઉપર આપેલો નથી. નવોદય નોવેલ્ટી સ્ટોર ને કેટલા રૂપિયાનો માલ સામાન જોઈતો હતો? તો કે 3,00,000 રૂપિયાનો, જે આપણા આગળના પત્રની અંદર અભ્યાસ કરી ગયા. પણ કમલ ફાર્મસી કંપની શું કહે? કમલ ફાર્મસી કોસ્મેટિક્સ, તો કે અમે નવોદય નોવેલ્ટી સ્ટોર ને 1,50,000 થી વધારે કિંમતનો માલ સામાન શાખ ઉપર આપેલો નથી. ચોથું, વારંવાર ઉઘરાણી કરવા છતાંય અમને કેટલાય બિલની બાકી રકમ મળી નથી. વારંવાર ઉઘરાણી કરવા જવી પડે આપણે, કારણ કે આપણને વાયદા આપેલા હોય કે આ તારીખે નથી આવતી, આ તારીખે પૈસા થઈ જશે, આ તારીખે તમે બિલની ચુકવણી લઈ જજો, એ રીતે આપણને વાયદા આપેલા હોય. પણ જે તારીખ આવે એ તારીખે ફરી પાછું આપણને મુદત આપીને ઉભા રહી, નાણાંની ચુકવણી થાય નહીં. તો એ રીતે કે વારંવાર ઉઘરાણી કરવા છતાંય અમને કેટલાક બિલની બાકી રકમ મળી નથી. હવે તો કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અત્યંત ગોપનીય રાખશો એવો અમને વિશ્વાસ ધરાવીએ છીએ. આપનો આભાર. લેખિતાંગ આપનો વિશ્વાસ XYZ માલિક. અહીંયા આપણે આપણો પત્ર પૂરો કરી. હવે જે પત્ર ચાલુ થશે એ બેંકને લગતા પત્ર ચાલુ થશે, એ આપણે આગલા લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ.